नमस्कार विद्यार्थी मित्रों, मारु नाम गोयल कार्तिक, बेटा जिले विद्यालय तरफथी धोरण सात ना समाज में आज आपणे पाठ बे नी चर्चा करीए छीए, जेनुं नाम छे दिल्ली सल्तनत। तो दिल्ली सल्तनत ने आपणे पाठ भाग बे नी चर्चा आपणे करी चुक्या छीए। आज पाठ बे मां भाग त्रण नी चर्चा करवानी छे, जेमां आपणे दिल्ली सल्तनत में थई गयेला वंश એટલે કે ગુલામ વંશ, સૈયદ વંશ, લોદી વંશ, તુઘલક વંશ, ખિલજી વંશ, આવા વંશોની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા। સાથે આપણે એ પણ જોયું હતું કે એ સમયની જે રાજ્ય વ્યવસ્થા છે એ રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી અને ત્યાં શાસન વ્યવસ્થા છે એ કેવા પ્રકારની કરવામાં આવતી, તો એની જે પ્રાંતીય વ્યવસ્થા હતી એ પ્રાંતિયની પણ આપણે ચર્ચા કરેલી। એટલે કે કેન્દ્ર હોય, રાજ્ય હોય, તાલુકા હોય, જિલ્લા હોય, તો ત્યાં એનો વહીવટ કેમ કરવામાં આવતો એ પણ આપણે જોયું। સાથે એ પણ ચર્ચા કરી હતી કે કિલ્લા અને એના જે અન્ય બાંધકામો છે દિલ્હી સલ્તનત કાળના એ કેવા હતા, તો જોઈએ તો કે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના જે સ્થાપત્ય હતા એ સ્થાપત્યને નિર્માણની શરૂઆત કરવામાં આવી અને તે ઇસ્લામિક શૈલીમાં આજે બાંધકામો કરવામાં આવ્યા। અને એ જે દિલ્હી સલ્તનતનો જે સમયગાળો હતો એ સમયગાળામાં કિલ્લા, મસ્જિદ, મકબરા, બરોબર છે, મકાનો, બગીચા, દરવાજા અને મિનારાઓ જેવી વગેરે ઇસ્લામિક શૈલીમાં એ સ્થાપત્યની રચના કરવામાં આવી। સાથે મેઇન જોઈએ તો કુતુબ મિનાર, ધાઈ દીંગા, ઝોપડા જેવી મસ્જિદ, કુતુબ મિનાર, કુતુબુદ્દીન એબકે એમના જીવનકાળમાં કુતુબ મિનાર બનાવ્યો, પરંતુ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એક જ માનું બાંધકામ કરાયું। હવે કુતુબુદ્દીન એબક એ કામ એ પૂરું ન કરી શક્યો એટલે એમનો જે જમાઈ હતો ઇલ્તુમિશે કુતુબ મિનારનું પૂર્ણ કામ બાંધકામ છે પૂર્ણ કરાવ્યું। સાથે સાથે ભાઈ દીકા ઝોપડા જેવી મસ્જિદો બનાવડાવી અને તુઘલક અને સિકંદર લોદીએ આજે એ કુતુબમિનાર જે કુતુબમિસ બનાવડાયો હતો એના એને આજે એનું જીર્ણોદ્ધાર, જ્યાં કોઈ જગ્યાએ કામ થયું હોય તો એનું જીર્ણોદ્ધારનું કામ લોદી અને તુઘલક વચ્ચે કરાવ્યું। અને આ રીતે આજે ધીમે 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 આજે જે કઈ સ્મારકો હતા એમના ઇસ્લામિક શૈલીના એ ઇસ્લામિક શૈલીના જે સ્મારકોની રચના એમને એમના જીવનકાળ દરમિયાન એમને કરાવી હતી। એટલે એ માની શકાય કે આજે ખરેખર આજે વ્યક્તિઓ કેટલા બધા પોતાની શૈલી પ્રગટ કરવા માટે જબરો પેરો ખર્ચો કરીને આજે ઇસ્લામિક શૈલીમાં એમને પોતાના મહત્વના બાંધકામો એમને ઉતરાવેલા હતા। પછી આગળ જોઈએ તો કે કિલ્લા, સામ્રાજ્ય, મસ્જિદ, તળાવ, મહેલ, સ્નાનગારો, મકબરો, પુલ, બગીચા આ તમામે તમામ ઉત્પાદન અરે સોરી એનું નિર્માણ કરવામાં આવ્યું। સૈયદ અને લોદી વંશ દરમિયાન આજે મકબરા અને મસ્જિદનું પણ આજે નિર્માણ કરવામાં આવ્યું અને શહાબુદ્દીનનો મકબરો આજે ઇસ્લામિક શૈલીનો મુખ્ય બન્યો। સાથે સાથે ધાર્મિકા ઝોપડા જે મસ્જિદ છે એ મસ્જિદ પણ આજે મેઇન બને છે। તો આજની ચર્ચા છે એ પૂરી થઈ છે। હવે પછીની જે ચર્ચાની આપણે વાત કરવાની છે એનું નામ છે વિજયનગર, વિજયનગરનું સામ્રાજ્ય, વિજયનગરનું સામ્રાજ્ય। તારીખ ઈસવીસન 1204-1209 વિજયનગરના સામ્રાજ્યનો સમયગાળો ગણે છે। આપણે બે સામ્રાજ્યની ચર્ચા કરવાની છે, એક વિજયનગર અને એક બહમીનું રાજ્ય। તો શું હતો વિજયનગરમાં? તો વિજયનગરના સામ્રાજ્યમાં જોઈએ તો કે તુઘલક વંશનો નિર્ભર સુલતાનનો સમય, શું કીધું છે કે તુઘલક વંશના નિર્ભર સુલતાનનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો। જે તુઘલક વંશ હતો એ તુઘલક વંશનો નિર્ભર સુલતાનનો સમય દરમિયાન
સલ્તનતના વિઘટનની પ્રક્રિયા એટલે હવે પડી જવાની તૈયારીમાં છે. હવે તુઘલક વંશનો જે નિર્ભર શાસક હતો એનો લાભ આ લોકોએ ઉઠાવવાનો હતો અને એનો લાભ ઉઠાવવા માટે થઈને આજે એક દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયા ધીમે 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 શરૂ થવા લાગી અને વંશ અને લોદી વંશ એટલે કે સૈયદ વંશ અને લોદી વંશ આ પ્રક્રિયા ઝડપી બની અને તેમના આક્રમણના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. આમી ક્રિયા ખરાબ હતી. આક્રમણ કોને કર્યું? તો કે તેમુરે. અને તેમુરે આક્રમણ કર્યું અને એનાથી પરિસ્થિતિ થોડી વધારે ગંભીર બની અને આ બધી પરિસ્થિતિને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો થયા સ્વતંત્ર થયા. આજે તુઘલક વંશ જે હતો એ તુઘલક વંશના નિર્ભર સુલતાન શું હતું? કે તુઘલક વંશનો નિર્ભર સુલતાન એક મુદ્દો જેનો લાભ આ લોકોએ ઉઠાવ્યો. બીજી બાબત શું હતી? તો કે તૈમૂરનું આક્રમણ એને આક્રમણ કર્યું અને આક્રમણ કર્યું એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ના ક્ષેત્રો કેવા રહે? સ્વતંત્ર રહે. શું થયા? સ્વતંત્ર રહે એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ના ક્ષેત્રો કેવા રહે? સ્વતંત્ર રહે. કેમ કે આમે તુઘલક વંશનો નિર્ભર સુલતાન હતો. હવે શાસન કક્ષા પ્રમાણે કોઈ સક્ષમ નહોતો એટલે સૈયદ વંશ અને લોદી વંશની આ પ્રક્રિયા કઈ બની? ઝડપી બની કે ગમે તેમ કરીને એને બચાવી લે દિલ્હી સલ્તનત. પરંતુ મેળ ન આવે. હવે આ કામ કરતા હતા બચાવવાનું સૈયદ વંશ અને લોદી વંશ. ત્યાં તેમને આક્રમણ શરૂ કર્યું અને આક્રમણ એને કર્યું એમાં ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના ક્ષેત્રો કેવા થઈ ગયા? સ્વતંત્ર થઈ ગયા. એ જે આપણે એટલી ચર્ચા કરી છે વિજયનગરના સામ્રાજ્ય. હજી તો આ લોકોની ચર્ચા ચાલે છે. આમાં થયું શું? તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ક્ષેત્ર કેવા થઈ ગયા? સ્વતંત્ર. કેવી રીતે? કે તૈમૂરે આક્રમણ કર્યું. હવે આ બધી પરિસ્થિતિને લીધે જેમાં વિજયનગર, બહમની, માવડા, મેવાડ, બંગાળ, જૌનપુર આ બધા ક્ષેત્ર છે એને સ્વતંત્ર સ્વામી વિદ્યારણીના
नाम परथी विद्यानगर तरीके ओळखाय शुं हतुं विद्वा आजे नाम हतुं विजयनगर ए विजयनगर छे एमना गुरुना नाम थी ओळखातुं गुरुना नाम थी ओळखातुं शुं हतुं तो के विद्वा विद्यारण्य अने ए पाछळथी विद्यानगर थी ओळखाय राज्य गुरु विद्यारण्य विजयनगर परंतु प्रतिभा देखाड़ा विजयनगर स्थापित हरिहरराय संगम वंश राजा था विजयनगर साम्राज्य में संगम वंश चालो वंश सॉरी सालो वंश तुलु वंश अने हरिवंडु वंशे शासन कर्यु केटला वंशे शासन कर्यु तो के चार वंश एक सालु वंश संगम वंश चालु वंश पछी तुलु वंश अने अरवंडी वंश आ चार वंश विजयनगर साम्राज्यना वंशजो हता हरिहरराय बुकारे हरिहरराय प्रथम बुकारे नामे राज्य ने साम्राज्य बनावामां महत्वनुं योगदान आप्युं सालु वंशनुं शासन 20 वर्ष चाल्युं अने त्यारबाद तुलु वंशनी स्थापना थई आ जे सालु वंश हतुं ए सालु वंश 20 वर्ष चाल्युं पछी कोण आव्युं तो के तुलु वंश अने तुलु वंशनो राजा थयो कृष्णदेवराय जो श्रेष्ठ शासक हतो जे मात्र तुलु वंश नहीं परंतु समग्र विजयनगर साम्राज्य नो सर्वश्रेष्ठ शासक साबित थयो आ जे वंशो हता ए वंशो धीमे धीमे पेढ़ी ने पेढ़ी आवती गई ने मने तुलु वंश आयो तुलु वंश नो जे शासक हतो ए मात्र तुलु वंश नहीं पण समग्र विजयनगर नो शासक हतो अने आ जे विजयनगर नो शासक हतो एने आजे एक महत्वना शासक तरीके एनी गणना करवामां आवे छे एने भारत ने एक महान शासक नो गौरव पण मळ्युं छे એને શાસન દરમિયાન અનેક વિજય હાંસલ કર્યા અને કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર જ એને પસાર કર્યું છે છતાં પણ તેણે વહીવટી તંત્રનો ઉપેક્ષા કરી ન હતી એને રાજ્યમાં તળાવ બંધાવ્યા નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરાવી કેટલાક અયોગ્ય વેળાઓ નાબૂદ કરીને પ્રજાનો આજે જે પ્રેમ છે એ પ્રેમ મેળવવાનો પ્રયત્ન કર્યો સાથે વિજયનગરની પાસે નાગરપુર નામનું નગર વસાવ્યું विजयनगर तो हतो परंतु एनी सामे एने बाजुमा एक नागरपुर नामनुं गाम वसाव्युं भले ने पोतानी जिंदगीनो मोटा भागनो समय एने युद्धभूमि पर खेड्यो छे छतां पण आजे पोतानी प्रजाने ए भूल्यो नथी अने प्रजाने शांतिथी अने सारुं जीवन धोरण जीवी शके एटले अमुक प्रकारना जे करवेरा छे ए करवेरा पण एने नाबूद कर्या अने अनेक इमारतो बंधावी मंदिरने शणगारी अने કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા અને એમને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથ પણ લખ્યા છે અને એને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવ્યું કેમ કે આટલો ટાઈમ યુદ્ધભૂમિમાં કેળવ છતાં પણ મંદિર બંધાવ્યા શણગાર્યા ગ્રંથ લખ્યા અને પોતાની પ્રજાને વધારેમાં વધારે પ્રેમ આપવા લાગ્યા એટલે આજે આંધ્રના જે ભોજ રાજા તરીકે ઓળખાય છે કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગરની આર્થિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા કેમ કે આ મોટા સામ્રાજ્યમાં તકલીફ જ એ પડતી હતી કે કોઈ પણ એક રાજા હોય પછી મૃત્યુ પામે પછી એના વારસદાર જો વ્યવસ્થિત ન હોય તો એનું પતન નિશ્ચિત હતું
जानुआरी 1565 में तालिबान ने युद्ध में मुस्लिम राज्यों ना बनेला संधि समय विजयनगर पराजय थे और युद्ध बाद पर विजयनगर साम्राज्य एक सदी सुधी टकी सक्यो रहे टकी रहे पर तकली भव्यता प्राप्त कर सक्यो ने भले ही मुस्लिमों समय युद्ध थयो विजयनगर हरी गयो छता पण एक सदी सुधी ए विजयनगर साम्राज्य एम नाम खड़ो पण पोते जेटली पहला भव्यता करता धरावतो हतो કૃષ્ણદેવરાય જ્યાં સુધી હતા ત્યારે જે ભવ્યતા હતી એવી ભવ્યતા પાછી લાવી છે કા નહીં ભલે સમય એક વર્ષ સુધી જાય એક સદી સુધી જાય તો તો આટલી ચર્ચા છે વિજયનગરમાં આવશે હવે એની ચર્ચા છે ઈસવીસન 1206 1290 સુધી એ વિજયનગર હવે જે રાજ્યની ચર્ચા કરવાની છે એ છે બહમણી રાજ્ય છે કઈ રાજ્ય છે બહમણી રાજ્ય बहमनी राज्य में तो के ईस्वीसन 1347 थी ईस्वीसन 1518 सुधी के शासन के क्या सुधी तो के 1347 से चालू करके 1518 सुधी के शासन के कई रीते शू हतु कई जगह तो तुंगभद्रा अथवा તુગલક વંશ હતો એ તુગલક વંશના સમયમાં દખણમાં જફરખાનના નામના જફરખાને બહમણી રાજ્યની સ્થાપના કરી કોણે કરી જફરખાને બહમણી રાજ્યની સ્થાપના કરી આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિમાં પ્રભાવ રહ્યો કે સદી સુધી એક સદી ઉપર અડધી એટલે કે 1.5 સદી સુધી એને બહમણી રાજ્ય પર પોતાનો એકો ચલાવ્યો જફરખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું શું કર્યું તેને સ્વતંત્ર શાસન કર્યું 1.5 સદી સુધી તેને નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમબાગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશ જોડી દીધા બહમણી સામ્રાજ્યમાં અહમદશાહ અને મુહમ્મદશાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે કોણ છે આમાં શાસન કરવાવાળા શાસન કરનાર એક હતો અહમદ શાહ અને બીજો હતો એ મુહમ્મદ શાહ ત્રીજો એ નોંધપાત્ર આવું સાથે અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બિડર ખસેડી એને ક્યાં કરી ગુલમર્ગથી હતી રાજધાની આની અને રાજધાની ક્યાં હતી ગુલમર્ગ હવે એને ગુલમર્ગથી કોણે ખસેડી તો કે મુહમ્મદ શાહ ત્રીજા આ ત્રીજા એ રાજધાની હશે હતી ક્યાં ગુલમર્ગ ક્યાં લઈ ગયો બિડર બિડર છે એ બહમણીની રાજધાની લઈ ગયો એટલે આ તો હતો એની સાથે બીજા બે શાસન કરતા અને બિડરમાં અને નિયમન બંધાવી અને મુહમ્મદ શાહ ત્રીજાના વચ્ચે મહમૂદ ગવાહ હતો અને એને શાસન કરવાની તંત્રની રચના કરી મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમણી સત્તા મજબૂત બની ત્યારબાદ મહમૂદ શાહ બહમણી બીજા સમયમાં આજે રાજ્યની તમામ સત્તાને વચ્ચે કાસમી મર્દીના હાથમાં આવી અને આવી રીતે એને પોતાનું રાજ્ય છે ચલાવ્યું પછી વાત કરવાની છે દિલ્હી સલ્તનતનો શાસન અંત કેવી રીતે થયો તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1506 માં કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવી એ આપણને બધાને ખબર છે પણ 320 વર્ષ પછી એટલે કે 1526 માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે એનો અંત થઈ ચૂક્યો એ તો આપણે કાલે જોયું કે આ મન હવે નક્કી છે અને આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્ભર સુલતાનો પણ ગાદી આવ્યા પણ દિલ્હીમાં આ મુસ્લિમ મહારાજે અનેક તકલીફ છાયડી જોઈ અને ઉદય થયો અને અસ્ત એ ન્યાય એનો પતંતો થઈ ચૂક્યો કેમ કે આમે ઘણી પ્રજાને હેરાન કરતા ઘણા બધા શક્તિશાળી શાસક પણ થઈ ગયા લોદી ગયો પછી પરંતુ નબળા પણ આયા શક્તિશાળી પણ આયા પણ પોતાના સામ્રાજ્યને ટકાવી શક્યા નહીં અને અંતે દિલ્હી સલ્તનતનો અંત આવ્યો તો અહીંયા તમારે પાઠ પૂરો થાય છે આપણા સમાજના પાકા ચોપડામાં ચોપડી પાછળનો સ્વાધ્યાય તમારે લખી નાખવાનો રહેશે માત્ર ચોપડીનું સ્વાધ્યાય લખવાનું છે તમને જયારે સમય દેવામાં આવશે ત્યારે તમારે મને દેખાડવા આવવાનું રહેશે તો ત્યાં સુધી તમે મને સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ